શહેરમાં રેલવેની પડતર જગ્યામાં આવેલી ઝૂંપડપટ્ટીમાંથી વહેલી સવારે પંદર વર્ષીય બાળકનું અપહરણ થયું હોવાની બાળકના પરિવારજનોએ ફરિયાદ કરતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી જો કે રાળગોન નજીક અપહરણકર્તાઓની ચુંગાલમાંથી બાળક જાતે છૂટી જતા તેના પરિવારજનોમાં રાહત જન્મી હતી તળાજા ખાતેની સરકારી હાઈસ્કૂલમાં ધોરણ નવમાં અભ્યાસ કરતો પંદર વર્ષીય બાળક વિવેક ખાટાભાઈ સવારે સવારે સ્કૂલે જવાનો પ્રથમ દિવસ હતો તે ફળિયામાં મોં ધોવા અને સુકાતું દફતર લેવા આવ્યો હતો તે સમયે બે ઈસમો મોઢું દબાવીને તેને સફેદ કલરની ઇકો કારમાં અપહરણ કરી લઈ ગયા હતા બંને ઈસમોએ લાલ કલરના બુકાની બાંધ્યા હતા

બાળકના કહેવા મુજબ ઠાડજ નજીક લઈ ગયા હતા ત્યાં ગાડી ઊભી રાખતા તે અપહરણકર્તાઓની ચુંગાલમાંથી ભાગવાની કોશિશ કરી હતી પણ તે ભાગી શક્યો ન હતો અહીંથી બે અન્ય અજાણ્યા બુકાની ધારી ઈસમો આવ્યા હતા તે લોકોએ બાળક અને કારનો કબજો સંભાળેલ હતો આ ઈસમો રાળગોન ઠળિયા રોડ પર ગાડી ઊભી રાખી બહાર નીકળી વાત કરતા હતા તે સમયનો લાભ લઈ બાળક ગાડીમાંથી ભાગી છૂટ્યો હતો બાળકનો પીછો કરતા હિંમતભેર અપહરણ કરતા સામે પથ્થરોના ઘા કર્યા હતા બચીને રાળગોનની વાડીમાં કામ કરતા ખેડૂત પાસે પહોંચી જઈ તેના મોબાઈલમાંથી પિતા ખાટાભાઈના મોબાઈલ નંબર યાદ હોય ફોન કરતા પરિવારજનો જ્ઞાતિના આગેવાનો દોડી ગયા હતા અને વિવેકનો કબજો લીધો હતો